નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચર ની અંદર આપણે ધોરણ બાર મનોવિજ્ઞાન પ્રકરણ ચાર ની શરૂઆત કરી હતી જેમાં આપણે એની પ્રસ્તાવના જોઈ અને આજના લેક્ચર ની અંદર આપણે આ ચેપ્ટર ને ભણવાનું શરૂ કરીશું એના જે ટોપિક છે જોવાનું શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે બે હજાર વીસ માં જે છે જે કોરોના પેન્ડેમિક ને લીધે જેમનો સિલેબસ ત્રીસ ટકા ઘટાડો થયો છે તો એ વિદ્યાર્થી મિત્રોએ પણ આખે આખું ચેપ્ટર ભણવું જ પડશે અને ફક્ત ચોથું નહીં પણ બધે બધા ચેપ્ટર્સ તમારે આખે આખા ભણવાના છે પણ તૈયારી તમારે એટલી જ કરવાની જે તમને જણાવવામાં આવી છે જે પ્રશ્નો તમને કહેવામાં આવ્યા છે એ જ તમારે તૈયાર કરવાના છે ટ્યુશનમાં કોઈ બી જગ્યા જ્યાં બી તમે ભણતા હોય ત્યાં તમારા શિક્ષકોને કહેજો કે તમને બધું જ ભણાવે તમે મારી પાસે ભણતા હોય અહીંયા યુટ્યુબ ઉપર તો હું બી તમને બધે બધું જ કરાવીશ બરાબર એક બી ટોપિક અમે સ્કીપ નહીં કરીએ આ જે સ્કીપ થયા છે એ ટોપિક્સ હું આ લેક્ચર ની અંદર સ્કીપ નહીં કરું આપણે બધે બધા લેક્ચર જોવાના છે કારણ કે અમુક વસ્તુ એવી છે જો તમે સમજો જ નહીં તો તમને જે ટોપિક આપ્યા છે તૈયાર કરવા માટે તમને ખબર જ નહીં પડે અને તમે એને યાદ બી નહીં રાખી શકો એટલા માટે બધા ટોપિક તમારે સમજવા જ પડશે હા તમારી પાસે સમય ઓછો છે તમે લેક્ચર નથી જોઈ શકતા તો તમે એક વખત પાઠ વાંચી લો આખે આખું ને જે ના ખબર પડે એકાદી લાઇન એવી કઈ હોય તો તમે મને પૂછી શકો છો બાકી તમને હું એટલી જ સલાહ આપીશ કે તમે આખે આખું ચેપ્ટર ધ્યાનથી ભણો અને એને સમજો તો શરૂ કરીએ લેક્ચરને તો આજે ચેપ્ટર જે છે મનોવલણ અને પૂર્વગ્રહ એ બે ભાગમાં વહેંચાયેલું છે એક મનોવલણ અને બીજું પૂર્વગ્રહ બરાબર આજના લેક્ચર અંદર આપણે મનોવલણ નામનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ એના અમુક લેક્ચર લેવા છે ને અમુક લેક્ચર્સમાં પૂર્વગ્રહ જોઈશું આ રીતે આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરવાના છીએ તો મનોવલણનો આજે આપણે અર્થ જોવાના છીએ અને એનું સ્વરૂપ જોવાના છીએ તો શરૂ કરીએ તો મનોવલણના અર્થની વાત કરીએ તો મનોવલણને આપણે ઇંગ્લિશમાં એટિટ્યુડ કહેતા હોઈએ છીએ બરાબર આટિટ્યુડ વર્ડ જે છે આપણે મોસ્ટલી લોકો મેં જોયા છે કે જે એટિટ્યુડ વર્ડનો કેવી રીતે ઉપયોગ કરે છે આ વ્યક્તિ વ્યક્તિનો જો કેટલું બધું એટિટ્યુડ છે પણ ના એને એક્ચ્યુઅલમાં એટિટ્યુડ ના કહેવાય બરાબર એટિટ્યુડ બે પ્રકારના હોય એક વિધાયક મીન્સ પોઝિટિવ અને બીજું નિષેધક મીન્સ નેગેટિવ બરાબર એક સારા પ્રકારનું એક ખરાબ પ્રકારનો ખરાબ પ્રકારના એટિટ્યુડમાં દરેક વાતમાં ઈગો હોય અ દરેક વાતમાં પોતાને પોતાને ચડિયાતું ગણે એ પ્રકારનું હોય બરાબર અને જે વિધાયક છે એ નોર્મલ હોય સારું એવો બિહેવિયર હોય બરાબર હકીકતમાં આ બિહેવિયર ને તમે એટીટ્યુડ માનો છો બિહેવિયર મીન્સ વર્તન અને એટીટ્યુડ માં થોડોક ફરક છે જે તમારે સમજવાનું છે અને આ માં તમને ખ્યાલ આવી જશે કે મનોવલણ એક્ઝેક્ટલી છે શું કોઈ વસ્તુ પ્રત્યે તમારું મનોવલણ કોઈ વ્યક્તિ પ્રત્યે તમારું મનોવલણ અથવા કોઈ પરિસ્થિતિ પ્રત્યે તમારું મનોવલણ હોઈ શકે પણ તમારામાં મનોવલણ ન હોઈ શકે કોઈના પ્રત્યે મનોવલણ હોય છે બરાબર આ વસ્તુ તમે પ્રયત્ન કરજો તમે જુઓ આપણે આગળ જોયું તે મનોવલણ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે માટે તેની વૈજ્ઞાનિક સમજ પ્રાપ્ત થાય તો માનવીને સુ સમાજિત જીવન જીવવામાં તે ઉપયોગી નીવડે છે બરાબર માનવ વર્તનને દિશા આપનારું મીન્સ માનવ વર્તનને સમજાવનારું

ટોપિક ને તમારે સાઇન્ટિફિકલી વૈજ્ઞાનિક સમજ એટલે તમારે એને સાયન્ટિફિકલી સમજવાનું છે બરાબર તો અહીંયા મનોવલણની અમુક વ્યાખ્યાઓ આપી છે હું તમને કહી દઉં કે આ વ્યાખ્યાઓ સિમ્પલ નથી તમને થોડીક અઘરી લાગશે સમજવામાં યાદ તો રહી જશે પણ સમજવામાં થોડી અઘરી લાગશે માટે તમે પ્રયત્ન કરજો સમજવાનું હું તો તમને બેસ્ટ સમજાવીશ પણ તેમ છતાં બી તમારે પ્રયત્ન કરવો પડશે થોડુંક તમારે સમજવામાં સૌથી પહેલા બી કુપ્પુ સ્વામી આની વ્યાખ્યા આપે છે જે ભારતીય મનોવૈજ્ઞાનિક છે કે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત એટલે શીખેલી અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે બરાબર કે જે મનોવલણ જે છે એ શું છે કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની પ્રતિક્રિયા છે કેવી પ્રતિક્રિયા છે વિશિષ્ટ પ્રતિક્રિયા વિશિષ્ટ કેમ કીધી છે તો કોઈ નિશ્ચિત વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ માટે જ આ પ્રતિક્રિયા છે એટલા માટે વિશિષ્ટ પ્રતિક્રિયા છે મનોવલણ જુઓ મનોવલણ પ્રતિક્રિયા નથી આ વસ્તુ ધ્યાન મનોવલણ એક પૂર્વ વૃત્તિ છે બી કુપ્પુસ્વામી મુજબ બરાબર કેવી પૂર્વવૃત્તિ છે તો કોઈ વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની પૂર્વવૃત્તિ છે હવે આ પૂર્વવૃત્તિ કેવી છે તો એક તો સુસંગત મીન્સ રિલેટેડ જે પરિસ્થિતિ છે તમારી અંદર સ્ટોરેજ જ હશે કે આવું થાય તો તરત જ આમ કરવું ફોર એક્ઝામ્પલ તમે રસ્તે જઈ રહ્યા છો ને તમે જોયું કે કોઈ વ્યક્તિ પડી ગઈ બરાબર તો તમે તરત જ એક પ્રતિક્રિયા આપશો તમે ફટાફટ ત્યાં દોડશો અને એ વ્યક્તિને ઉભું કરશો બરાબર તો પરિસ્થિતિને સુસંગત તમે પ્રતિક્રિયા કરી બરાબર પછી આ વસ્તુ તમને શીખેલી છે તમને કોઈએ તો શીખવી હશે ને કોઈ પડી જાય તો આપણે એને ઉભા કરવા જઈએ બરાબર તો આ સંપાદિત છે ને આવી ગયું એટલે તરત જ તમે દોડ્યા તમે વિચાર્યું નહી કે શું કરવું શું નહીં કરવું તરત જ તમે દોડ્યા અને વ્યક્તિને ઊભી કરી બરાબર તો આ જે પૂર્વવૃત્તિ તમારી અંદર પહેલાથી જ ફિટ થયેલી બરાબર પૂર્વવૃત્તિ એટલે પહેલાથી જ તમારામાં સ્ટોર થયેલી વસ્તુ છે આ પહેલાથી જ તમારામાં ફિટ થયેલી છે કે આવું કરવાનું છે તો એ છે મનોવલણ ફરીથી જોઈશું મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત એટલે શીખેલી અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે ત્યારબાદ ઓલ પોર્ટ શું જણાવે છે તો ચોક્કસ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકી તત્પરતા એટલે મનોવલણ હવે ઓલપોર્ટ થોડીક સાયન્ટિફિક ડેફિનેશન એટલે વ્યાખ્યા આપે છે શું કહે છે કે કોઈ ચોક્કસ વસ્તુ હોય વ્યક્તિ કે પરિસ્થિતિ હોય એ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા માનસિક એટલે પહેલા મનમાં આવી જાય કે ભાઈ આ કરવું છે અને પછી ચેતાકીય ચેતાકીય એટલે જે તમારી ચેતાઓ છે જે તમારું નવસ system છે જે તમારા બાહ્ય રીતે બરાબર માનસિક એટલે આંતરિક રીતે તમે કહી શકો ને ચેતાકી શારીરિક રીતે તમે કહી શકો એ બંને રીતે તત્પરતા જ્યારે આવે ત્યારે મનોવલણ છે જે એક્ઝામ્પલ તમને આપ્યું એના મુજબ તમે સમજો કે કોઈ વ્યક્તિ જે પડી છે તમે એને ઉભું કરવા જાઓ છો ત્યારે તમારા માઇન્ડમાં પહેલા આવે છે કે મારે એને ઉભી કરવી જોઈએ બરાબર ને તરત જ તમે ચેતાકી એટલે તરત જ તમે દોડો છો બરાબર તો એ જે તત્પરતા છે મનોવલણ બરાબર તમે તત્પર થઈ જાઓ છો દોડવા માટે કે ફટાફટ એને ઉભી કરું બરાબર તો એ ઓલ પોટ પણ એવી જ રીતની વ્યાખ્યા આપે છે પણ થોડીક વૈજ્ઞાનિક રીતે આપે છે આમ બી આ પણ વૈજ્ઞાનિક રીતે જ છે વ્યાખ્યા પણ આ થોડી વધારે ટેકનિકલ છે થોડુંક બાયોલોજિકલ રીતે આ વ્યાખ્યાને આપી છે કે માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ પછી બેરન અને બાયરન જણાવે છે કે સામાજિક વિશ્વના કોઈ અન્ય દરેક તત્વ મુદ્દા વિચાર વ્યક્તિ સામાજિક સમૂહ વસ્તુ પ્રત્યે આપણે જે વિધાયક નિષેધક પ્રતિક્રિયા આપીએ છીએ તે મનોવલણ છે બરાબર કે જે સામાજિક વિશ્વના કોઈ પણ અન્ય દરેક તત્વ મુદ્દા વિચાર વ્યક્તિ સામાજિક સમૂહ વસ્તુ મીન્સ

બરાબર તો એના પ્રત્યે અમુક લોકો વિધાયક થશે કે હા ભાઈ ચા તો પીવી જોઈએ માથું કામ લાગે છે નહીં આ ઝેર છે ચા તો ઝેર છે ચા ના પીવી જોઈએ તો બંનેની જે પ્રતિક્રિયા છે બંનેનું ચા પ્રત્યેનું જે મનોવલણ છે તમે જોઈ શકો છો જુદું જુદું છે બરાબર હકીકતમાં મનોવલણ કોઈ દિવસ સરખું નથી હોતું એ કાયમ જુદું જુદું જ વ્યક્તિ ગત હોય છે બરાબર વ્યક્તિ વ્યક્તિ એ તમને અલગ અલગ મનોવલણ જોવા મળશે તો આ જે પ્રતિક્રિયા આપીએ છે 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 એ એ શું શું મનોવલણ મનોવલણ હવે અને જણાવે તો વિચારના બધા એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે બરાબર કે જે મનોવલણ જે છે વિચારના બધા રૂપોના એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે હવે આ કહેવા શું માંગે છે તમને આ વ્યાખ્યામાં તો લગભગ ખ્યાલ નહીં આવ્યો હોય હવે હું તમને સમજાવું કે પ્રતિનિધિત્વ કરે છે એનો મતલબ શું કે તમારા માઇન્ડમાં કોઈ વસ્તુ પ્રત્યે જે ગમો છે બરાબર તો એ તમારી અંદર મૂળભૂત રીતે ફિટ થયેલું છે પહેલાથી જ મૂળથી જ ફિટ થયેલું છે કે આ વસ્તુ સારી જ છે બરાબર તો કોઈ વસ્તુ પ્રત્યે તમને અણગમું છે તો એ પણ તમારામાં મૂળભૂત રીતે ફિટ થયેલું છે મૂળભૂત પક્ષ છે તમારી અંદર અને તમે એનું પ્રતિનિધિત્વ કરો છો તો એ છે મનોવલણ સિમ્પલ છે બહુ હું તમને સમજાવું કે કોઈ જાતિ પ્રત્યે તમારે છે કે હા આ જાતિના લોકો બહુ જ સારા હોય છે હું અહીંયા સ્પેશિયલ કોઈનું નામ નહીં લઉં કે આ જાતિના લોકો બહુ જ સારા હોય છે તો એ તમારામાં મૂળભૂત રીતે સેટ થયેલું છે અને તમે એનું પ્રતિનિધિત્વ કરો છો પણ તમને કોઈ જાતિ પ્રત્યે અણગમો છે તો તમે કહો છો ના આ જાતિના લોકો તો

દેશ જુઓ તો એમાં તો સૌથી વધારે વિવિધતા છે કે જે રીત રિવાજો છે મૂલ્યો છે આદર્શો છે આ બધાને કારણે શું થાય છે છે કે સમય લોકોના જે જે વલણો એમાં પરિવર્તન આવે છે જેને આધારે માનવ મૂલ્યો અને ધ્યેયો પણ બદલાય છે બરાબર કે જે વેલ્યુસ આપણે આપીએ છીએ બરાબર કે કોઈ વસ્તુને આપણે વેલ્યુ આપીએ પણ એના પ્રત્યે જો આપણું મનોવલણ બદલાઈ ગયું પરિવર્તન આવે છે મનોવલણમાં પણ જો આગળ જઈને વસ્તુનું મૂલ્ય ઘટતું જ ઘટતું જ જાય છે તો આપણું જે મનોવલણ છે એ પણ પરિવર્તન પરિવર્તિત થશે બરાબર ને આપણા જે દેવ છે એ પણ બદલાય છે દેવ કેવી રીતે બદલાય તો દેવ એવી રીતે બદલાય કે સપોઝ કોઈ વસ્તુનો સ્કોપ જેમ ની વાત કરું હું ડિસ્ક્રીમિનેટ નથી કરતો હું અહીંયા કોઈ ભેદભાવ નથી કરતો પણ અત્યારે જે પરિસ્થિતિ છે હું તમને સમજાવવા ઈચ્છું છું કે જે એન્જિનિયર્સ છે પહેલા લોકો એન્જિનિયર બનવા માટે દોડતા હતા પણ હવે કોઈ નથી જતું કેમ કારણ કે એ લોકો બેરોજગાર થઈ ગયા છે છે બરાબર એમને ખાસ રોજગારી નથી નથી મળતી મળતી જલ્દીથી જોબ આ પ્રોબ્લેમ એન્જિનિયર્સને બહુ ફેસ કરવો પડે સારા રિઝલ્ટ હોવા છતાં પણ જોબ નથી મળતી બરાબર પ્લેસમેન્ટ નથી મળતું તો એ જે છે ધ્યેયો બદલાતા જાય છે કેમ અત્યારે પહેલા મનોવલણ કેવું હતું એન્જિનિયરિંગ પ્રત્યે વિધાયક હતું પોઝિટિવ હતું કે હા એન્જિનિયરિંગ તો કરવું જોઈએ અને હવે કેવું છે હવે નેગેટિવ થતું જાય છે કે ના એન્જિનિયરિંગમાં હવે કઈ રહ્યું નથી બરાબર તો આ જે ધ્યેયો છે એ પણ એવી રીતે બદલાતા જાય છે જે વેલ્યુઝ છે એ પણ બદલાતી જાય છે ઉપરુક્ત મુદ્દાઓ પરથી મનો મનોવલણ વિશે કેટલીક બાબતો સુસ્પષ્ટ થાય છે કે

તત્પર થઈ જતા હોઈએ છીએ બરાબર તો એ તત્પરતા છે મનોવલણ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે અને દિશા આપે છે બરાબર કે જે માનવ વર્તન છે કે પછી જે પ્રતિક્રિયા છે એને એને દોરે છે તમે તમે કોઈ પ્રતિક્રિયા કરો છો છો કે જે વર્તન વર્તો તો એ કોણ દિશા આપે છે મનોવલણ તમારું જે પોઝિટિવ અથવા નેગેટિવ એટીટ્યુડ છે એ દરેક વ્યક્તિના વલણો જુદા જુદા હોવાથી તેની પ્રતિક્રિયાઓ પણ જુદી જુદી જોવા મળે છે અહીંયા મેં તમને આગળ ઓલરેડી સમજાવ્યું કે દરેક વ્યક્તિનું વલણ કોઈ દિવસ સરખું નથી હોતું

કરી દો આ ટોપિક તો સૌથી પહેલું પહેલું સ્વરૂપ કયું છે તો મનોવલણો જન્મજાત જાત મીન્સ વારસાગત કે આનુવંશિક નથી પણ સંપાદિત એટલે કે શીખેલા છે જન્મથી કોઈને નથી ખબર હોતી કે કઈ વસ્તુ સારી છે ને કઈ વસ્તુ ખરાબ છે પણ

ઉપયોગ શું થયો છે મોટે ભાગે કાયમી હોય છે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે બરાબર કા તો કોઈ વ્યક્તિ પ્રત્યે તમારું મનોવલણ હશે કા તો કોઈ વસ્તુ પ્રત્યે વસ્તુ એટલે કોઈ ક્રિયા બી આવી ગઈ કોઈ પરિસ્થિતિ બી આવી ગઈ બરાબર એના સંદર્ભમાં જ શકે છે મનોવલણ વ્યક્તિ તરફથી હવે તમારે આ બંને પોઈન્ટ વચ્ચે ભેદ સમજવો પડશે હા એ જયારે ટોપિક ચાલશે ત્યારે તમે જાતે જ સમજી જશો કે જૂથ તરફ વિકસે છે ને જૂથ વ્યાપી હોય છે બંનેમાં ફરક છે મનોવલણો હેતુપૂર્ણ અને લાગણી હોય છે બરાબર હેતુપૂર્ણ મીન્સ એમાં હેતુની વાત થાય છે બરાબર કોઈ હેતુ સરજ તમે કોઈ મનોવલણ અપનાવતા હોય છો ને લાગણી સબર બી હોય છે મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે આ તો પહેલાથી જ જયારે તમે પ્રસ્તાવના જોઈ હતી ત્યારે જ તમે આ વસ્તુ જોઈ હતી તો હવે જોઈએ એના સ્વરૂપો સૌથી પહેલું સ્વરૂપ શું છે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે તમારું મનોવલણ ઘડાતું હોય છે કોઈ બાળક એમ કહે કે મારે કારેલાનું શાક નથી ખાવું ત્યારે તેની માતા તેને શાક ને બદલે લે ગોળ ખા અથાણું ખા ત્યારે બાળક ગોળ કે અથાણા સાથે રોટલી કે ભાખરી ખાઈ લે છે કે જયારે બાળક ફર્સ્ટ ટાઈમ એવું કે ના કારેલાનું ક્યાંક નથી ખાવું આ ક્યાંક થી સાંભળ્યું હોય કે ભાઈ કારેલું તો કડવું હોય છે સ્વાદિષ્ટ નથી હોતું બરાબર તો ત્યારે

બીજું જે સ્વરૂપ છે અથવા લક્ષણ જેને તમે કહી શકો એ મોટે ભાગે કાયમી હોય છે કાયમી મીન્સ રૂઢ થયેલા હોય છે કે અનુભવોથી ગડાતા મનોવલણો ધીમે ધીમે રૂઢ થાય છે અને લાંબો સમય ટકે છે માટે કેટલીક વાર પરિવર્તન લાવવું અઘરું બને છે વાર લાગે છે બરાબર કે આ જે અનુભવો જે છે આપણા થતા હોય એના લીધે શું થાય કે જે મનોવલણો છે એ રૂઢ થઈ જાય છે અને બહુ લાંબો સમય ટકે છે માટે કેટલીક વાર પરિવર્તન લાવવું અઘરું બને છે વાર લાગે છે નોર્મલ સિલ્વરના પ્રયોગો થી સાબિત થયું છે કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે તમારે યાદ રાખવાની છે કે જે નોર્મલ સિલ્વર હતા એમના પ્રયોગોથી શું સાબિત થયું છે કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી બરાબર આ તમારે લાઈન યાદ રાખવાની છે આવું સી કે પૂછાય પરીક્ષામાં મનોવલણોમાં પરિવર્તન લાવી નથી આ કેવી રીતે સાબિત થયું તો નોર્મલ સિલ્વરના પ્રયોગથી આ વસ્તુ સાબિત થઈ હતી ઘણા બધા સામાજિક રીત રિવાજો રૂઢિયો વગેરે બાબતોમાં એ જોઈ શકાય છે બરાબર કે તમે જોયું જ હશે કે ઘણા એવા સામાજિક રિવાજો જે છે એમાં તમે જોયું હશે કે કેટલું એ ટ્રાય કરીએ લોકો સમજતા જ નથી જેમની એમની જે રૂઢિયો છે એ સમજતા જ નથી દાખલા તરીકે જ્ઞાતિ પ્રથા નાબૂદી બરાબર કે જે જ્ઞાતિ પ્રથા છે જ્ઞાતિ ને લીધે ઘણા ભેદભાવો થાય છે બરાબર ઘણા એટલે એ લોકો જે છૂત અછૂત જે છે કે પછી જે ભેદભાવ છે કે એ લોકો ભૂલથી પાણી પણ પી લે તો બી બહુ મોટો ઈસ્યુ થઈ જાય છે કે આ લોકો કુવાને કેવી રીતે અડ્યા બરાબર આ લોકો તો અછૂત છે તો આજે જ્ઞાતિ પ્રથા નાબૂદી છે એ થવી જોઈએ બાળ લગ્ન પ્રથા કે અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણા વર્ષોથી ઘણા બધા વિચારકો સમાજ સુધારકો ધર્મગુરુઓ વગેરે દ્વારા પ્રયત્નો ચાલુ છે અને હજી પણ ચાલુ રાખવા જ પડશે કારણ કે હજી ઘણા સમાજોમાંથી તેને દૂર કરી શકાયા નથી ઇવન જે બાળ લગ્ન પ્રથા છે અસ્પૃશ્યતા નાબૂદી છે એના માટે તો કેટલાય લોકો આવ્યા કેટલાય સંતો આવ્યા ધર્મગુરુઓ આવ્યા સમાજ સુધારકો આવ્યા કેટલાય ઉસ્તાદો બી આવી ગયા પણ કોઈ જ ફાયદો નથી થયો બરાબર અમુક અમુક જગ્યાએ સુધારો જોવા મળ્યો પણ હજી બી અમુક સમાજોમાંથી તેને દૂર કરી શકાય નથી હજી હજીબી લોકો આટલા બધા કાયદા હોવા છતાં પણ દહેજ પ્રથા આજે પણ ચાલુ છે ને એના લીધે સ્ત્રી પર અત્યાચાર પણ ચાલુ છે આ બધા આજે પણ થઈ રહ્યા છે બરાબર તો આ મનોવલણ એમનામાં કાયમી રીતે સ્થાપિત થઈ ગયા એવું જોવા મળે છે પણ જે નેક્સ્ટ જનરેશન છે એ ઈચ્છે તો આમાં પરિવર્તન લાવી શકે છે એ બધા નિયમોનું પાલન ન કરીને કારણ કે નિયમો નિયમો નતા એ એક રીતના crime હતા બરાબર કોઈ પશુની બલી લઈ લેવી બરાબર એનો જીવ લઈ લેવો એ બી એક ક્રાઈમ જ કહેવાય એક રીતે પાપ જ કહેવાય બરાબર તો આ બધા જે છે એ બધા

હોય એટલે વ્યક્તિગત એટલે દરેક વ્યક્તિમાં જુદી જુદી રીતે જોવા મળે છે જે વિશિષ્ટ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય છે ઓલપોર્ટના મત મુજબ મનોવલણો ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે જણાવે છે કે કે આગળ તમે ઓલરેડી એ વસ્તુ જોઈ કોઈ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની જે માનસિક તત્પરતા છે એને આપણે મનોવલણ કહીએ છીએ વ્યક્તિના મનોવલણ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ કે વિરોધમાં પ્રતિક્રિયા આપવામાં આપવા પ્રેરે છે કે જે મનોવલણ હોય છે કાતો આપણે એની તરફેણમાં હોઈશું કોઈ વસ્તુ કે વ્યક્તિની તરફેણમાં હોય કા તો એના વિરોધમાં હોઈશું ને આવી પ્રતિક્રિયા આપવા કોણ પ્રેરે છે એ મનોવલણો જ પ્રેરતા હોય છે વ્યક્તિના દાખલા તરીકે કોઈ વ્યક્તિ સેમેસ્ટર શિક્ષણ ની ટીકા કરતા હોય ત્યારે સેમેસ્ટર વ્યક્તિ તે પદ્ધતિના ગુણગાન ગાયા કરશે અને તેના ફાયદાઓ જ દર્શાવવા પ્રેરાશે બરાબર હવે બે પ્રકારની વ્યક્તિ તમને જોવા મળશે એક કહેશે કે સેમેસ્ટર સિસ્ટમ બહુ સારી છે ને બીજું કહેશે કે ના આનો વિરોધ થવો જોઈએ બરાબર કેવી રીતે તો એક કહેશે કે સેમેસ્ટરમાં શું છે કે તમે જે છ મહિના પહેલા તમે ભણ્યા હોય એ બધું તમારે ભૂલી જવાનું અને પછી તમારે નવું ભણવાનું તો એટલું તમે ભૂલી જાઓ તો આ સિસ્ટમ યોગ્ય નથી બરાબર પછી એનો ફાયદો શું કે છ મહિના પૂરતું એક મહેનત કરી લો પછી તમે બીજી આખી મહેનત બીજા કરો તો તો એનો ફાયદો ફાયદો છે એક એક નુકસાન ને બરાબર આ રીતે બંને કઈક વિરોધી વલણ જોવા મળશે બરાબર ને જે સેમેસ્ટરની સાથે હશે એના ગુણગાન કાયા કરશે ને જે એની ટીકા કરશે એટલે જે એનો વિરોધી હશે એની ટીકા કરશે તો આ બે પ્રકારના એટલે વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ મનોવલણ

કે જૂથ કે જ્ઞાતિ કે ધર્મ નો હોય તે સમગ્ર સમુદાય સાથે જોડાઈ જાય છે દાખલા તરીકે કોઈ એક બે કિસ્સામાં એવું જોવા મળ્યું હોય કે પૈસાદાર ઘરની દીકરીને આવી હોય જેને પોતાને ન કર્યું હોય તેવી છાપ પડે કે આ પૈસાદાર ઘરની છોકરી છે તે કઈ કામ કરી નથી અને તેને કઈ આવડતું નથી બરાબર આ અનુભવને આધારે તે ઘરના લોકો એવું કહે છે કે પૈસાદાર ઘરની છોકરીઓ તો ઘર ચલાવતા આવડે જ નહીં આમ વ્યક્તિગત અનુભવથી જે ઉદાહરણ આપ્યું છે તમે સમજો કોઈ એક છોકરી છે બરાબર જે પૈસાદાર ઘરની છે અને કોઈ બીજા ઘરમાં લગ્ન કરીને જાય છે ત્યારે ત્યાં એ કામ નથી કરી શકતી અથવા બહુ મુંજાઈ મુંજાઈને કામ કરે છે કારણ કે એને પહેલા કોઈ દિવસ કામ કર્યું હોતું નથી તો ત્યાં શું થાય કે એ જોઈને બધા લોકો શું મીન્સ એ જે જેનો અનુભવ હશે એ કે છે કે ના પૈસાદાર ઘરની છોકરી હોય ને તો ઘર સંભાળી જ ના શકે કામ કરી જ ના શકે એટલે આખા પૈસાદાર વ્યક્તિઓના જૂથ ઉપર જ અ એમનું એમનું નિષેધક

બરાબર જૂથ વ્યાપી એટલે જૂથ સુધી વિસ્તરે છે જુઓ અહીંયા સમજો કે મોટા ભાગના મનોવલણો જે તે જૂથના મોટા ભાગના લોકોમાં સમાન રીતે વ્યાપેલા જોવા મળે છે એટલે કે વ્યક્તિ પૂરતા મર્યાદિત રહેવાને બદલે સમગ્ર જૂથમાં તે વ્યાપક બનતા જાય છે બરાબર કે કોઈ એક વ્યક્તિમાં આ વિચારધારા આવી તો એ બીજાને કહેશે બીજો ત્રીજાને ત્રીજો ચોથાને એ રીતે બધામાં એ ફેલાય છે ને આખે આખું એ જે જૂથ હોય છે એ વાત એ વાત પ્રત્યે અથવા એ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે નિષેધક અથવા વિધાયક મનોવલણ આપતું હોય છે દાખલા તરીકે ગાંધીજીનું સ્વચ્છતા કે અસ્પૃશ્યતા તરફનું વલણ તેમના પૂરતું મર્યાદિત રહેવાને બદલે તમામ રહેવાશ્રમવાસીઓ કે ગાંધીજી સાથે સંકળાયેલા તમામ રાષ્ટ્રસેવકોમાં વ્યાપક બન્યું બરાબર કે એમનું જે સ્વચ્છતા કે અસ્પૃશ્યતાનું જે વલણ હતું કે ભાઈ સ્વચ્છતા હોવી જોઈએ અસ્પૃશ્યતા હોવી જોઈએ બરાબર તો આ જે છે એમનું જે વલણ હતું બરાબર તો એ જે છે એ એમના પૂરતું નહોતું પણ આખી આખા જે બધા આશ્રમવાસીઓ કે ગાંધીજી સાથે સંકળાયેલા તમામ રાષ્ટ્રસેવકોએ એવું જ વિચાર્યું કે હા સ્વચ્છતા થવી જોઈએ ને અસ્પૃશ્યતા નાબૂદી થવી જોઈએ બરાબર તો એ બધા આ જ વસ્તુ જોવા મળી સ્વદેશી આંદોલન કે હિન્દ છોડો ચળવળ ધીમે ધીમે સમગ્ર ભારત માં વ્યાપક બન્યા બરાબર પહેલા ફક્ત એક જ લોકેશન ઉપર હતા પછી ધીમે ધીમે બધા ધીમે ધીમે આખા દેશની અંદર બધા રાજ્યોની અંદર આ વસ્તુ જોવા મળી હિન્દ છોડો ચળવળ અને સ્વદેશી આંદોલન એટલે કે

શું છે કે જે મનોવલણ જે છે એમાં હેતુપૂર્ણ અને લાગણી સભરતા જોવા મળે હેતુપૂર્ણ મીન્સ કોઈ ધ્યેય કોઈ હેતુપૂર્વક આપણે મનોવલણ દર્શાવતા હોઈએ છીએ અને લાગણી સભરતા મીન્સ લાગણી સાથે સંકળાયેલું છે જે વ્યક્તિને સામી વ્યક્તિ કે જૂથની તરફેણ કે વિરોધી વિચાર વર્તન કે વ્યવહાર કરવા પ્રેરે છે બરાબર અહીંયા સિમ્પલી એક્ઝામ્પલ આપીએ કે કોઈ જ્ઞાતિ પ્રત્યે તમારી લાગણી દુભાઈ હોય કે કોઈ જ્ઞાતિના વ્યક્તિ તમારી લાગણી દુભાઈ હોય તો તરત જ તમને એમ થશે કે આ જ્ઞાતિના બધા લોકો એવા જ છે બરાબર તો એ લાગણી સભરતા સાથે જોડાયેલું છે તરત જ તમે ગુસ્સામાં આવી જશો કે આ જ્ઞાતિનો વ્યક્તિ છે ને આ તો આવો જ હશે

બહુ જ વિધાયક વલણ છે એ રૂઢિચુસ્તતા અને અંધશ્રદ્ધા ધરાવતી જે વ્યક્તિ જે છે એના વિરોધમાં જ હશે બરાબર એ બંને એકબીજાની વાત સ્વીકારશે જ નહીં પહેલો કહે છે ના વૈજ્ઞાનિક રીતે તો આ જ વસ્તુ છે તર્ક તો આવું કહે છે અને પહેલો કહે છે ના આ તો મારી શ્રદ્ધાનો વિષય છે પણ હકીકતમાં અંધશ્રદ્ધા પણ હોઈ શકે જેમ કે મેં તમને આગળ બી એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પ્રાણીની જે બલી ચડાવી દેતા મીન્સ કોઈ પ્રાણીને મારી દેતા તો એ અંધશ્રદ્ધા વાળા વ્યક્તિ કેતા કે આ તો પ્રાણીનો દોષ છે બરાબર આપણે એને મુક્ત કરી રહ્યા છીએ પણ જે વૈજ્ઞાનિક રીતે સમજૂતી આપશે એ કહે છે કે ના આ તો પાપ છે કોઈ પ્રાણીને તમે મારી નાખો છો એ અયોગ્ય છે બરાબર તો બંને વચ્ચે તમને એક વિરોધ જોવા મળશે બંનેની જુદી જુદી લાગણી હશે એ વસ્તુ પ્રત્યે તેવી રીતે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી વ્યક્તિને ધર્મ વ્યક્તિ અંતશ્રદ્ધાળુ ગણતા હોય છે બરાબર હવે શું થાય કે જે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી વ્યક્તિ હોય એ શું વિચારે કે આ ધાર્મિક વ્યક્તિઓ તો અંતશ્રદ્ધાળુ છે આમ બંને પક્ષ પોતાના બંને પક્ષે પોતાના વિચાર કે લાગણી માટે તરફી વલણ અને અન્ય વ્યક્તિના વિચાર પર વિરોધી વલણ જોવા મળે છે બરાબર બંનેનો જે હેતુ છે એ જુદો જુદો છે બંનેની લાગણીઓ જુદી જુદી છે એટલા માટે બંનેનો જે એકબીજા પ્રત્યે કાતો તરફી હશે કા તો વિરોધી વલણ જોવા મળે છે પોતાની તરફ જે હશે જે પોતાની લાગણી કે પોતાનો વિચાર હશે એના તરફે એના તરફ હશે અને જે પોતાના વિચાર કે લાગણીની વિરોધ હશે એના પરત્વે વિરોધી વલણ જોવા મળે છે તો આ રીતે અમે છ સ્વરૂપો જોયા બાકી હવે સાતમું સ્વરૂપ જોઈએ તો મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમતી હોય તેવી જ રીતે કેટલીક વસ્તુ સાથે તરત જ અમે એની સાથે સંગતિ બાંધીએ છીએ એની સાથે રહેવું ગમશે એની સાથે સંપર્ક વધારીશું એની સાથે પ્રવૃત્ત રહીશું તેનાથી ઉલટું ન ગમતી કે અણગમતી વ્યક્તિ કે વસ્તુને દૂર રાખવા કે તેનાથી દૂર રહેવાનો વ્યક્તિ પ્રયત્ન કરે છે અભ્યાસમાં રસ ન ધરાવતા બાળકને શાળામાં જવું ગૃહ કાર્ય કરવું ગમતું ન હોય એટલે તેને શાળા શિક્ષક અને માતા પિતા માતા પિતા પ્રત્યે ની લાગણી જન્મે છે માટે શિક્ષણ પ્રત્યેનો અણગમો તે વ્યક્તિઓ સાથે જોડાઈ જાય છે બરાબર અહિયાં એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ વિદ્યાર્થી છે જેને

આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો નેક્સ્ટ ની અંદર અમે મનોવલણ ઘડતર જોઈશું કે મનોવલણ કેવી રીતે ઘડાય છે બરાબર આપણું જે મનોવલણ છે કેવી રીતે કોણ કોણ એમાં જવાબદાર છે એ જોવાના છીએ થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાઈ રહેવાને આ લેક્ચર જોવા માટે જો તમને કોઈ પણ ડાઉટ હોય તો આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર જણાવી શકો છો બરાબર તમને ડાઉટ હોય સજેશન હોય કંઈ બી હોય તો તમે અહીંયા જણાવો અને તમે પૂરેપૂરી તૈયારી કરો એમ ન સમજો કે આટલું જ કોર્સ આવશે કે આટલી જ તૈયારી કરીએ પૂરેપૂરી તૈયારી કરો બરાબર એ ત્રીસ ટકા જે સિલેબસ છે ફક્ત પ્રશ્નોના જવાબ માટે અથવા ટોપિક્સ માટે કહી શકું છે બાકી સમજવાનું તો તમારે બધું જ છે એક વખત તો આખી આખી ચોપડી વાંચવી જ પડશે થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ